सरथाणा विजयनगर सोसायटी में रहता अने मूळ भावनगरना शिहोरना वतनी विनुभाई खोड़ाभाई मोरडिया हीराना कारखाना में काम करे छे। बुधवारे मोड़ी सांजे विनुभाई तेमनी 50 वर्षीय पत्नी शारदाबेन, तेमनो पुत्र 20 वर्षीय पुत्र क्रिश अने 15 वर्षीय पुत्री सेनिताए एक साथ झेरी दवा पी लीधी थी। बनावनी जाण थता 108 एम्ब्युलन्सनी मददथी चारेयने खानगी हॉस्पिटलमां खसेड्या हता, ज्यां चारेयने सारवार माटे दाखल कराया हता, ज्यां टूंकी सारवार बाद मोड़ी रात्रे शारदाबेननुं मौत निपजू हतुं। तो थोड़ा समय बाद 15 वर्षीय पुत्री सेनितानुं पण मौत निपजू हतुं। तो त्यारबाद सारवार दरमियान 20 वर्षीय पुत्र क्रिशनुं पण હોસ્પિટલના બિછાને મોત નીપજ્યું હતું। બનાવની જાણ થતાં હોસ્પિટલ દોડી ગયેલી પોલીસે તપાસ શરૂ કરી હતી, જેમાં વિનુભાઈ હીરાના કારખાનામાં કામ કરતા હોય અને હાલમાં હીરામાં મંદી પ્રવર્તી રહી છે તેથી આર્થિક સંકડામણના કારણે તેમણે સામૂહિક આપઘાતનો પ્રયાસ કર્યો હોવાની શક્યતા વ્યક્ત કરાઈ રહી છે। બનાવની જાણ થતાં પોલીસના ઉચ્ચ અધિકારીઓ પણ હોસ્પિટલ દોડી ગયા હતા અને પરિવારના અત્યાત્યંતિક પગલાં બાબતે તપાસ શરૂ કરી છે। આપણે નેરવાળા રોડે પૂણા ગામથીને આગળ નેરવાળા રોડ ઉપર પોપડામાં ચાર્યા હતા હારે, તે અલગ અલગને એક સ્થળ ઉપર ચારે પડ્યા હતા, ત્યાં એમને જાણ ખબર પડે એટલે સ્થળ ઉપર ગયા, એટલે ચારે બે ભાનની હાલતમાં હતા। હજી કોઈ એકે અમને આખી રાતમાં જવાબ આપ્યો નહોતો। હું ઓછામાં ઓછો 3-4 વાર નાઇટમાં હોસ્પિટલમાં ઉપર ગયો પૂછ્યું, પણ કોઈ જવાબ નહોતો। આપણે અહીંયા ચીમાડા નાકાશે એમ્સમાં ત્યાં બે લોકોનો, એક દીકરીનો અને એક અમારા ભાભીનો, એ ડાયમંડમાં જોબ કરતા વિનુભાઈ, મોહનનગરમાં બરોડા પિસ્ટમની સામે મોહનનગરમાં જોબ કરતા। ઘરે તો કાલનો દિવસ જ છે, નકર તો કાયમિક જોબ ઉપર જ જતા, ચાલુ જ હોય જોબ, એટલે જોબ ઉપર જ જતા। હવે તો એ કેમ ખબર પડે છે, હું કઈ રીતે અમને કહી શકું આ પગલું આવું કર્યું, એ મારી પાસે એવી કોઈ માહિતી છે ને, એટલે હું તમને કેમ કહી શકું આ ભાઈ એને આ કોઈની ભી હતી આ હતું એવું તો હું કહી ન શકું। સુરત શહેરના સરથાણા પોલીસ સ્ટેશન વિસ્તારમાં એક જ પરિવારના 4 સભ્યોએ કેનાલ રોડ ઉપર સામૂહિક દવા પીવા બાબતની જાહેરાત પોલીસને મળેલી, જે જાણવા જોગના આધારે પોલીસે તપાસ હાથ ધરતા આ કામે જે સામૂહિક પરિવારે દવા પી આપઘાતનો પ્રયાસ કરેલ તેના કઝિન પ્રવીણભાઈ વાલજીભાઈ મોરડિયા નાઓએ જાહેરાત આપેલી। તેમની જાહેરાતમાં જણાવેલ કે 7:45 વાગે તેમના કઝિનભાઈ પોતે વિનુભાઈ ખોડાભાઈ મોરડિયા નાઓનો પોતાના ઉપર ફોન આવેલો અને જણાવેલું કે મારી દીકરો અને દીકરી ઘરે છે, તેને તમે સાચવજો, અને અચાનક ફોન કાપી લીધેલો, જેથી જાહેરાત આપનારને શંકા જતા અવારનવાર ફોન કરતા સંપર્ક થયેલ નહીં, તેથી રૂબરૂ એમ અન્ય મિત્રો સાથે પહોંચી જતા કેનાલ રોડની બાજુમાં તે પરિવારના 4 સભ્યો એટલે કે વિનુભાઈ મોરડિયા, ક્રિશ વિનુભાઈ મોરડિયા, શારદાબેન તથા સેનિતા વિનુભાઈ મોરડિયા એમ 4 સભ્યોએ દવા પીધેલ હતી અને બાજુમાં પાણીની બોટલ તેમજ દવાની ઝેરી દવાની ડબ્બી પણ મળી આવેલી। તાત્કાલિક 108 મારફતે તેમને એઇમ્સ હોસ્પિટલમાં ટ્રાન્સફર કરવામાં આવેલા, ત્યાં એડમિટ કરવામાં આવેલા અને તેમની સારવાર શરૂ કરવામાં આવેલી અને સરથાણા પોલીસે જરૂરી કાર્યવાહી હાથ ધરેલી। આ સારવાર દરમિયાન શારદાબેન નામના વ્યક્તિનું બેનનું સારવાર દરમિયાન મરણ ગયેલ અને તે બાબતે સરથાણા પોલીસે અકસ્માત મોત નોંધી અને તપાસ હાથ ધરેલી છે।